ભારતમાં જૂન મહિનામાં અત્યાર સુધીમાં કુલ 5 કરોડ લોકોના કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. આ સાથે જ ભારતે કોરોના કાળમાં વિક્રમજનક ટેસ્ટિંગ આંક પણ હાંસલ કર્યો છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં કુલ 40 કરોડ લોકોના કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. આ આંક વિશ્વના અનેક દેશોની કુલ વસ્તી કરતાં પણ અનેક ગણો વધારે છે. આઈસીએમઆરના કહેવા મુજબ કોરોનાના દર્દીઓના સમયસર નિદાન અને તાત્કાલિક સારવારથી જ કોરોનાને માત આપી શકાય, એટલા માટે જ ભારતમાં મહત્તમ કોરોના ટેસ્ટિંગ માટેનું માળખું વિકસાવવામાં આવ્યું છે. અમેરિકાની બાયોટેકનોલોજી કંપની નોવાવેક્સ બાળકો માટેની કોરોના વેક્સિન બનાવી રહી છે. નોવાવેક્સે ભારતના સિરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે વેક્સિન ઉત્પાદનનો કરાર કર્યો છે, જેને પગલે આગામી 1 મહિનામાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ભારતમાં 920 બાળકો પર વેક્સિનનું ટ્રાયલ કરશે. જો ટ્રાયલ સફળ રહે તો સપ્ટેમ્બરથી ભારતમાં બાળકોના વેક્સિનેશનનો આરંભ થઈ જશે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોવિશિલ્ડ નામની કોરોના વેક્સિનનું ઉત્પાદન પણ સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જ કરવામાં આવે છે. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. A, B અને C ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. જામનગરમાં મહિલા પોલીસ સ્ટેશનની જીપનો ડ્રાઈવર અને લોકરક્ષક દળનો કર્મચારી દિવ્યરાજસિંહ ઝાલા લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયો હતો. આ પોલીસકર્મી જામનગર મહિલા પોલીસ સ્ટેશનના PSI ઉમાબેન ભટ્ટ વતી લાંચ સ્વીકારવા આવ્યો હોવાનું સામે આવ્યું છે. મહિલા PSIએ એક કેસમાં વ્યવસ્થિત તપાસ કરવા ફરિયાદી પાસેથી ખર્ચા પાણીના નામે 5,000ની લાંચ માંગી હતી, જે પછી ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ કરતા ગોઠવાયેલું છટકું સફળ રહ્યું હતું. આ ઘટના પછીથી મહિલા PSI ફરાર છે. તેમના ઘર સહિત સંભવિત આશ્રય સ્થાનો પર LCB દરોડા પાડી રહી છે.